એ આત્મશક્તિ અને આસુરી તત્વો પરના આત્મવિજયનું પર્વ છે વિજયાદશમી એ માનવ મનમાં વસતા વિકારો કામ ક્રોધ લોભ મોહ મત્સર નું દહન કરીને આત્મવિજયની પ્રતિષ્ઠાનું મહાપર્વ છે વેર ઝેર ઈર્ષા ભાવનું દહન કરી સુખ ભાવ અને પ્રેમનું પ્રાગટ્ય કરવાનું આ પર્વ છે આ દિવસે શું કરવું અને શું ન કરવું કે જેનાથી જીવનમાં સકારાત્મકતા આવે દશેરાના દિવસ સાથે આધ્યાત્મિક કથા પણ જોડાયેલી છે શ્રી રામે આ દિવસે અહંકારી રાવણનો વધ કર્યો હતો અને માતા દુર્ગા એ નવરાત્રી પછી દસમના દિવસે મહિષાસુરનો વધ કર્યો આથી આ દિવસને વિજયાદશમી કહેવામાં આવે છે આ દિવસે સત્ય પર જીત મેળવવા રાવણના પુતળાનું દહન કરીએ છીએ તે માટે આ દિવસે મીઠાઈઓ અને જલેબી ખાવામાં આવે છે આ દિવસે ઘણા બધા શુભ કાર્યો ની શરૂઆત કરાય છે આ દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કે શ્રી રામ રક્ષા પાઠ સુંદરકાંડ પાઠ રામાયણના પાઠ પણ કરી શકાય છે આ દિવસે કોઈ વૃક્ષનું છેદન કરવું નહીં કોઈની ઈર્ષા અદેખાઈ કરવી નહીં વેર ઝેર રાખવું નહીં આ દિવસે વ્યસનનો ત્યાગ કરવો આ દિવસે જો રાવણના પુતળાનું દહન થાય પછી તેમાંથી એક લાકડી મળી જાય તો તે ઘેર લાવીને રાખવી તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશતી નથી આ દિવસે જો નીલકંઠ પક્ષી દેખાઈ જાય તો તે અતિ શુભ માનવામાં આવે છે કે જેનાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે આ દિવસે એક શ્રીફળ લઈ તેને લાલ કપડામાં વીટીને જળમાં પ્રવાહિત કરતી વખતે જે મનની મનોકામના હોય તો તે સાત વખત બોલવી આમ કરવાથી જે અટકેલા કામો હોય તેમાં તરત જ સફળતા મળે છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે આ દિવસે શસ્ત્રનું પૂજન પણ કરવામાં આવે છે કે જેનાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી શકાય છે વિજયાદશમીએ પાંડવોએ તેમનો અજ્ઞાત વાસ પૂરો કરી એમના શસ્ત્રોનું પૂજન કરી તેમણે ફરી ધારણ કર્યા હતા અત્યારે પણ ઘણી જગ્યાએ પાંડવોએ જે રીતે સમી વૃક્ષની બખોલમાં શસ્ત્રો મૂકી રાખ્યા બાદ વિજયાદશમીએ તેમાંથી તેને બહાર કાઢી તેની પૂજા કરી હતી તે પરંપરાનું અનુસરણ કરાય છે વિજયાદશમી એ શક્તિનું પ્રતિક રૂપ છે શસ્ત્રનું વિધિથી પૂજન કરાય છે આ દિવસે વાહન ચાલકોએ તેમના વાહનનું પણ પૂજન કરે છે આ દિવસે કરેલું કોઈ પણ કાર્ય સફળતા સિદ્ધ અને વિજયને પ્રાપ્ત કરાવે છે આ દિવસે સમી વૃક્ષનું પૂજન કરી સમી વૃક્ષની થોડી માટી ઘેર લઈ જવાથી અને તેને ઘરમાં રાખવાથી પણ અટકેલા કાર્યો તરત પૂર્ણ થાય છે અને ગરીબી આવતી નથી જે વ્યક્તિ પર સંકટ આવ્યું હોય

તેનાથી નિશ્ચિત કરેલા કાર્યોમાં સફળતા મળે છે આપણાથી જાણીએ અજાણીએ કોઈ એવા કાર્યો થઈ ગયા હોય કે જેનાથી યમ લોકનો ભય લાગતો હોય તેને દશેરાના દિવસે મહાકાલીનું ધ્યાન ધરી માતાની ક્ષમા પ્રાર્થના કરી માને કાળા તલ ચડાવવા જેનાથી યમ યાતનાનો ભય દૂર થાય છે આ દિવસે નવા વાસણ સોનું ચાંદી અને મિલકત ખરીદવા ઘણા શુભ ગણાય છે